जय श्री कृष्ण बाळको, आपणे धोरण 3 અને મે વિષય પર્યાવરણ. પર્યાવરણમાં આપણે રિવિઝનમાં પાઠ 6 છે તે ગયા વિડિયોમાં આપણે શરૂઆત કરી હતી. પાઠ 6 છે ખાધા વિના ન ચાલે, તેમાં આપણે બધી વાત છે એ ખાવાની વાનગીની તે કરતા હતા કે કેમાંથી કઈ વસ્તુ બને તે શીખા. એમાં આપણે પ્રશ્ન નંબર 5 સુધી પૂરું કર્યું અને આજે આપણે શરૂઆત પ્રશ્ન નંબર 6થી કરવાની છે. પ્રશ્ન નંબર 6 શું છે? તો કે તમને ભાવતી વસ્તુઓ ઉપર રાઉન્ડ કરો. એટલે તમને જે પણ વસ્તુ ભાવતી હોય એમાં રાઉન્ડ કરવાનો. જેમ કે અહીંયા તમને કઈ કઈ વસ્તુ આપેલી છે? ભાત, ઘઉં, જવ, ચણા, મકાઈ, બાજરી, સાબુદાણા અને નાગલી. આમાંથી તમને જે વસ્તુ ભાવતી હોય એમાં રાઉન્ડ કરવાનો. તો અહીંયા ભાત છે એમાં કરી શકો, ઘઉંમાં, સાબુદાણામાં, બાજરી, મકાઈ, તમને જે પણ ભાવતું હોય એમાં રાઉન્ડ કરવાનું છે. પ્રશ્ન નંબર 7, નીચેની બાબતો પૂછીને શોધીને લખો. જેમ કે શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે. એટલે બાળક, યુવાન અને વૃદ્ધ શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે તેના વિશે ચર્ચા કરવાની છે. તો એમાં બાળક છે એ શું ખાઈ શકે તેની વાત કરીએ તો દૂધ, કઠોળ, દહીં આ બધી વસ્તુ છે તે બાળક ખાઈ શકે છે. શું ન ખાઈ શકે બાળક? તો કે રોટલી, કઠણ ફળો, સૂકા મેવા આવું બધું છે બાળક ખાઈ શકે નહીં. યુવાન શું ખાઈ શકે? તો કે રોટલી, શાકભાજી, સૂકા મેવા, ફળો, અખરોટ આ બધી વસ્તુ છે યુવાન ખાઈ શકે. ન ખાઈ શકે તેઓ દરેક વસ્તુ ખાઈ શકે છે. તે ન ખાઈ શકે એવી વસ્તુ એક છે જ નહીં, કારણ કે યુવાન બધું ખાઈ શકે છે. અને વૃદ્ધ જે ન ખાઈ શકતા હોય તેવી બાબત, તો કે ખાઈ શકતા હોય એવી બાબત પહેલાં જોઈએ તો રોટલી, ભાત, બાફેલી દાળ, મગ, ભાત આવું બધું છે વૃદ્ધ ખાઈ શકે. શું ન ખાઈ શકે? કઠણ ફળો, સૂકા મેવા આ બધી વસ્તુ છે તે ખાઈ શકે નહીં, કારણ કે વૃદ્ધ હોય છે તે માટે. આવી રીતના આપણે 7મો પ્રશ્ન પૂરો કર્યો. 8મો પ્રશ્ન શું છે તે જોઈએ. કેટલીક વસ્તુઓના નામ આપ્યા છે જે ખાઈ શકતા શકાય તેવી સામે રાઈટ કરો. જે તમે ખાઈ શકો તેની સામે રાઈટ કરવાની છે. આપણે જોતા જોઈએ, કેળાના ફૂલ તો એ ન ખાઈ શકીએ, સરગવાના ફૂલ ન ખાઈએ, મશરૂમ તો એ આપણે ખાતા હોઈએ છીએ એટલે રાઈટ, કમળનું તકાણ ન ખાઈએ, લીલા લાલ કીડી ન ખાઈએ, વાસી રોટલીઓ ન ખાઈએ, પછી ઊંટડીનું દૂધ તો કે એ પણ આપણે ના પીએ, પછી મરઘીના ઈંડા એ ન ખાઈએ, અળવીના પર્ણો તો એ આપણે ખાતા હોઈએ છીએ, ઉંદર ન ખાઈએ, માછલી લોકો છે ખાતા હોય છે, દેડકો ના ખાઈએ, આંબળા ખાઈએ છીએ, રોટલી ખાઈએ, ફુલેવર છે તે પણ ખાતા હોય, માંસ ન ખાઈએ, ડુંગળી ખાતા હોઈએ છીએ, કરચલો ના ખાઈએ, ઘાસ ના ખાઈએ, નાળિયેરીનું તેલ તો તે ખાતા હોઈએ છીએ અને રોટલી તે પણ ખાઈએ છીએ. તો આવી રીતના આપણે અહીંયા 8મો પ્રશ્ન પણ પૂરો કર્યો. કઈ વસ્તુ આપણે ખાઈએ છીએ અને કઈ વસ્તુ નથી ખાતા તે આપણે જોયું અને જે વસ્તુ ખાતા હતા એની સામે આપણે રાઈટ પણ કરી. તો આવી રીતના આપણે હવે પાછળનું પેજ જોઈએ. એના પછી 9મો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નના ઉત્તર લખો એક બે વાક્યમાં. પહેલું, દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી, એટલે સીડી કેમ છે એ ફટાફટ દાદી ચડતા નથી તે આપણે જવાબ દેવાનો. કારણ કે દાદી વૃદ્ધ ઉંમરના હતા તેથી તે જલ્દી ચડી શકતા નહીં. બીજું, દાદીને કેવી દાળ પસંદ છે? તો દાદીને મીઠી દાળ પસંદ છે. ત્રીજું, તમને કેવી દાળ ભાવે છે? તો અમને ખારી દાળ મસાલાવાળી ભાવે
છે એટલે સરસની હોય તે દાળ બધાને ભાવે છે. ચોથું, અનાજના નામ લખો. તો ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મકાઈ વગેરે છે એ અનાજના નામ છે. ઘઉં, ચોખા, બાજરો, જુવાર અને મકાઈ. પાંચમું, કઠોળના નામ જણાવો. તો કઠોળ હોય એના નામ, વાલ, વટાણા, મગ, તુવેર, ચણા, ચોળા વગેરે કઠોળના નામ છે. વાલ, વટાણા, મગ, તુવેર, ચણા, ચોળા વગેરે કઠોળ બને. છઠ્ઠું, આપણે ખોરાકમાં મુખ્યત્વે શું લઈએ છીએ? તો એનો જવાબ, આપણે ખોરાકમાં મુખ્યત્વે રોટલી, શાક, ભાત, દાળ, છાશ, પાપડ, સંભારો, સલાડ વગેરે લઈએ છીએ. એટલે આપણે રોજિંદા જીવનમાં જે ખાતા હોય એની વાત કરેલી છે કે આપણે દરરોજ રૂટીન હોય તે, તો કે આપણે ખોરાકમાં મુખ્યત્વે રોટલી, શાક, ભાત, દાળ, છાશ, પાપડ, સંભારો, સલાડ આવી બધી વસ્તુ ખાતા હોઈએ છીએ. સાતમું, આહારમાંથી મળતા પોષક તત્વો કોઈ કઈ રીતે ઉપયોગી છે? તેનો જવાબ, આહારમાંથી મળતા પોષક તત્વો આપણને ગરમી અને શક્તિ આપે છે. પોષક તત્વો એટલે વિટામિન્સ આપણે બધી જરૂરી જે હોય આપણા શરીરમાં તો તે મળી રહે આપણને, તે આપણે ખોરાકમાંથી મળે છે અને તે આપણને ગરમી અને શક્તિ આપણા શરીરને પૂરી પાડે છે. આઠમું, આપણે કેવા ખોરાક ન ખાવા જોઈએ? તો એનો જવાબ, આપણે બાસી, ખુલ્લા, બજારું અને એવા ખોરાક ખાવા જોઈએ નહીં. ફાસ્ટ ફૂડ આમાં આપણે લખી શકીએ, તો એ બધા ખોરાક છે એ આપણે ખાવા જોઈએ નહીં. નવમું, મુનિનો ખોરાક જણાવો. તેનો જવાબ, મુનિનો ખોરાક માતાનું દૂધ છે. તો આવી રીતના અહીંયા આપણો નવમો પ્રશ્ન છે તે પણ પૂરો થયો. તો આજે આપણે અહીંયા સુધીનું રિવિઝન રાખીએ, બાકીનું છે એ આપણે આવતા વિડીયોમાં જોશું. મેં જેમ રિવિઝન કરાવ્યું છે એમ તમે પણ એકવાર યાદ રાખી અને પછી એને લખવાની કોશિશ કરજો.